બાપા, હા, લાગે છે આ વખતે પાણી આપણે મગર બાપાની વાડીએ જ લાવવું પડશે. આપણી મોટર હા ડૂકો લઈ ગઈ છે. હા દીકરા, રામ હા. હા બેટા, હવે તો આમે રાતે જ પાવર આવવાનો છે, એટલે આવશું રાત્રે પાણી વાળવા. બાપા, દિવસે હું વાંધો છે લાઈટ આપવામાં. અરે બેટા, એ પંચાયતમાં આપણે કાં પડવું? જ્યારે લાઇટ આવે ને ત્યારે આપણું ખેતર પાઈ નાખવાનું હોય ને. આપણે વળી ગામડાવાળાને અભણ માણસને વળી બીજું શું હોય? બાપા, ભલે આપણે અભણ રહ્યા, ભલે આપણે ગામડાવાળા રહ્યા, ગામને સોરે વાતો કરતા હોય એ તો આપણને ખબર હોય ને. હું બધા વાતો કરતા હતા બાપા? તુલસી કાકા, રણછોડ દાદા, ભવન કાકા અને કરમસિંહ બાપા એ હંધાઈ કહેતા હતા કે આ વર્ષમાં બધા કરતાં વધારે ઉપજ આપણે લીધી છે. આપણું ઘર ભલે આખું અભણ હોય પણ આપણે દેશી ખાતર, દેશી દવા નાખીને ખેતી કરીએ છીએ ને, એટલે. હા બાપા, એટલે જ તો આપણા આખા શેત્રુંજય પંથકના ગામડાઓમાં રાજાવદર, બેલમપર, કુંઢેલી, તળાજા, બગડાણા, હાંજણાસર, તલગાદડા, ઠેઠ ઘોઘા સુધી બધા ખેડૂત ભાઈઓ દેશી પદ્ધતિથી ખેતી કરતા થયા છે. એ તો છે જ ને વળી. આપણે તો આપણી જમીનમાં વિલાયતી ખાતર નાખીને આપણી જમીનને તો મહણિયાની રાખ જેવી બનાવી દીધી છે. એટલે જ તો હવે ગૌ આધારિત ખેતી જ આપણને બસાવી શકે એમ છે. હા, એટલે જ તો આપણી સહકારી મંડળીએ પા ભાગનું દેશી ખાતર આપવાનું નક્કી કર્યું છે, એવું આપણા ગામના મંત્રી મનસુખભાઈ કહેતા હતા. એ આવ ભૂરા આવ. એ રામે રામ દશરથ હતા, કેમ છો, મજામાં ને? એ બધું તો ઠીક, પણ અટાણા ક્યાં આવ્યો? આ જોવો ને, હુરજમાંથી આવ્યો છે. લાગે છે કે બાર હવા બર વાગી ગયા છે, એટલે બપોરા કરી લઈએ ને. હા હો, તડકો બરાબર જામ્યો છે. તમારે શું ફાતાવવાનું છે? ના ના, અમારે ઘેરે જ જવાનું છે. આ તો બાયુ માણસ છે ને, એ ગગુડી અહીંયા શ્રીમતમાં જ્યાં છે એટલે ભાત બાત કાંઈ આવવાનું નથી. એ હાલો હવે ગામ ભણી પછી હે રોંઢે આવશું ખેતરે. એ હા દશરથ હતા. હા કાં પૂરા, તારે કેમ છે ખેતરમાં પાણીનું? હા જો ને, આયલા કરે, બેસા રૂલાળા લઈ આયલા કરે આખો ધીમે ધીમે. બા, તમારા દીકરાએ અને મારા બાપાએ હમણાંથી ખાવાનું હાવ ઓછું કરી દીધું. કા? એ તો હમણાં નવરાત આવવાની છે ને, એટલે નવે નવથી ભૂખ્યા રહેવાનું હોય ને, એટલે અગાઉથી ટેવ પાડી દે છે દર વર્ષે. આ બોપરટાણું થાવા આવ્યું છે, હમણાં આવતા જ હશે. હા હા, જટ રોટલા ઘડી દે, એ આવશે ને તો ખાવાનું માંગશે. એ બેયનું તો થઈ ગયું છે બા, આપણા રોટલા જ બાકી છે. એ પાણી લાવજો બે લોટા. એ હા લાવું હો. બા, બહુ જ ભૂખ લાગી છે, રોટલા તૈયાર છે? હા તૈયાર જ છે, બે બાપ દીકરા બે હો એટલે હમણાં આપી દઉં ખાવાનું. બા લાવો જલ્દી, ભૂખ લાગી છે બહુ.
આપણા ખારસાવાડા ભાગમાં ઉગમણી બાજુનો જે શેઢો વાટવાનો હતો એ વાઢ્યો કે નહીં? એ બરોબર જઈને બા તઈ વાત. શેરડી વાટવાની આપણી ઢાલ કરેલી છે. હંસાઓ, નંદુકાકી અને જયશ્રીની હારી, એટલે કાલથી બધી જ બાઈઓ આવવાની છે ઢાલવે. હારું, પછી પાછી પ્રમ દિવસ દવા સાટવાની છે તો આપણે કાલે જ શેરડી વાટી નાખીએ. શાંત થાવ રામભાઈ, શાંત થાવ. ભગવાનને ધારી હોય એ થાય, ઉપરવાળાના પાસે આપણા કાળા માથાના માનવીનું શું હાલે? તમારા હગામ કોણ ગુજરી ગયું છે મોટાબા? શી ખબર, આ જાનકી બહુ રોવા માંડી એટલે હું એ રોવા માંડી. હે ભાભી, તમારા હગામ કોણ ગુજરી ગયું? ત્યારે મારા હારા એ મારા હાઉ કીધું કે મોવાળો, એટલે મને થયું કે ક્યાંક મેલો આવ્યો હશે એટલે હું રોવા માંડી. મને એમ કે જાનકી વહુના હગામાં કોઈ ગુજરી ગયું હશે, અને હું તો એમ કહેતી હતી કે રોટલામાં મોવાળો આવ્યો છે. અરે અભણ અને આંધળા બે હરખાઓ. મોટાબા, તમારી એવો ભણેલી હોત ને તો આ ભવાડા ન થત. સાચી વાત છે હો ભાઈ. ખરેખર ભણતરીએ ત્રીજી આંખ છે, ત્રીજી આંખ. એટલા માટે આપણે આપણા દીકરા દીકરીઓને ભણાવવા જોઈએ. અને હવે તો સર્વ શિક્ષા અભિયાન છે, પ્રૌઢ શિક્ષણ વર્ગ પણ આપણા ગામની નિહાળે હાલે છે, તો જડ દઈને વાસ્તા લખતા શીખી જાઓ જેથી કોઈની હાડી બહાર ન રહે. ભાઈ સમજ્યા ને તમે બધાય? તો ચાલો આપણે ઊભા થઈને એક સંકલ્પ કરીએ કે આજ પછી આપણા રાણપરડા ગામમાં કોઈ અભણ નહીં રહે. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. मेरे प्यारे देशवासियों, हार के आगे जीत है. गर्दिशों का सामना कर, गर्दिशों पे वार कर. जिंदगी दुश्वार है पर जिंदगी से प्यार कर. और हां दोस्तों, हमारी हिम्मत बढ़ाते हुए शायर कहते हैं, है अभी हजारों बाजियां हालात के, है अभी हजारों बाजियां हालात के, इस कदर मायूस मत हो एक बाजी हार कर. इस कदर मायूस मत हो तू एक बाजी हार कर.
दोस्तों आपको याद होगा ही कि हमने मंगलयान विश्व में पहला प्रयास करके ही सफल करके दिखाया है।